એસ્ટ્રોલોજીની જગ્યાએ સાયકોલોજી વધારે ઇફેક્ટ કરે છે એવું મને લાગે છે તમને બેટા, તમારી વાત એક કરતા. સારા એસ્ટ્રોલોજર, એક સારા એસ્ટ્રોલોજર એક સારા સાયકોલોજિસ્ટ હોય છે, પણ એક સાયકોલોજિસ્ટ એસ્ટ્રોલોજર નથી હોતા. અને એટલા માટે જ દરેક કાર્યની અંદર ભક્તિ મળી છે. તમે મંદિરે જાઓ છો ત્યારે મંદિરમાં આપણે નીચે નમીને આમ હાથ કરીએ છીએ, તો એનું કારણ એ છે કે જ્યારે તમે મંદિરે જાઓ છો ને તમે નમો છો, એટલે તમને એક પ્રકારની એક્સરસાઇઝ થાય છે. આપણે એવું કહેવામાં આવ્યું છે કે મા બાપને પગે લાગો, એટલે સવારમાં ઉઠીને જ્યારે મા બાપને પગે લાગો ત્યારે તમે વળો છો. તમે જ્યારે મંદિરમાં જાઓ છો ત્યારે ઘંટનાદ કરો છો, તો એની જે ધ્વનિ છે એનાથી તમારા જીવનની અંદર પોઝિટિવિટી આવે છે. તમે જે આ માળા કરો છો, આ માળા એ ધર્મ નથી, આ વિજ્ઞાન છે. આ ત્રણ પોઈન્ટ આપણા દબાય છે. માળા જ્યારે કરીએ ત્યારે આપણા ત્રણ પોઈન્ટ દબાય છે. એ ત્રણ પોઈન્ટ દબાવવાથી આપણા શરીરની અંદર પોઝિટિવિટી આવશે. આપણે નથી ઘણી વખત સંતો મહંતો આપણને એવું કહેવામાં આવે છે કે કંઈ તકલીફ છે, રાત્રે માળા કરીને સૂઈ જજો. તો માળા કરવાથી તમે પોઝિટિવ થાવ છો. માટે હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન છે, સાયકોલોજી છે, અને એથી એ વિશેષ સામેવાળી વ્યક્તિનું પ્રેઝન્ટેશન કેવું છે એના ઉપરથી લોકોના જીવનમાં સારું થાય છે. એટલે આ જે ઉર્જાની તમે વાત કરી બાપુ, પોઝિટિવ અને નેગેટિવ ઉર્જા આપણે સાંભળ્યું હોય છે, પણ જ્યારે પોઝિટિવ અને નેગેટિવ ઉર્જાની વાત કરીએ, બાપુ તો આટલા બધા નકારાત્મક વિચારોની વચ્ચે ક્યારેક રહેતા હશે, તમને ક્યારે એવું ફીલ થયું કે નેગેટિવ ઓરા તમારા પર હાવી થઈ, અથવા તો તમે જે માળા કરી રહ્યા છો, તમે કીધું કે એક્સરસાઇઝ થઈ રહી છે, પણ ક્યારે એવું ફીલ થાય ખરું કે નેગેટિવ ઉર્જા તમારા પર હાવી થઈ? મને લાગે છે કે તમે ઘણા બધા વર્ષોથી મને ઓળખો છો, ઘણી બધી વખત હું તમારી પાસે ચા પીવા પણ આવું છું. બેટા, તમે જોશો મારા હાથમાં સતત આ માળા ચાલુ હોય છે. હવે કોઈ સામેવાળી વ્યક્તિ મારા માટે શું વિચારે છે મને ખબર નથી. હું કદાચ કોઈ શો જોવા ગયો હોય ત્યાં પણ મારી માળા ચાલુ હોય. હું કદાચ માની લો કે કોઈને મળવા ગયો હોય ત્યાં પણ મારી આ માળા ચાલુ હોય. તો આ માળા કરવાનો બસ માત્ર એટલો જ આશય છે કે મારા આ ત્રણ પોઈન્ટ દબાય. અને આપણે સૌ જાણીએ છીએ એક્યુપ્રેશર, આ ત્રણ પોઈન્ટ દબાય એટલે મારી અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવિટી આવે નહીં. અને બીજું, મારું કામ જ છે લોકોના જીવનમાંથી તકલીફો દૂર કરવાનું. તો સૌથી પહેલાં તો હું પોતે નક્કી કરીશ કે મારા જીવનમાં બધું જ સારું છે, માટે હું લોકોના સારામાં નિમિત્ત બનીશ. પણ જો હું જ પોતે નર્વસ થઈશ, આવો ભાઈ આવો, જો મોંઘવારી તો કેટલી બધી છે ભાઈ, અરે રે 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 રે, પેટ્રોલના ભાવ તો જો ભાઈ, અરે રે, ડોલર તો આટલો બધો મોંઘો થઈ ગયો, જો હું આખો દિવસ આવું કરીશ ને તો મારી પાસે કોઈ નહીં આવે. અને આ બધી વાતોમાં પડશો જ નહીં, જે થવાનું છે તો થવાનું જ છે. સારું જીવન જીવવું છે તો આગળ વધવાનો પ્રયત્ન કરો. ચલના શું કરોગે તો હી રાસ્તા. બાપુ, આટલી બધી કડાકાબંધ અવાજ તમારો અને સાંભળવાની મજા પડે એવા ઘણા બધા લોકો, તમારા શ્રોતાઓ બાપુના જીવન વિશે જાણવાની તો મજા આવે જ, ત્યારે આજે સવાલ પૂછવાનું મન થાય કે તમારી એજ કેટલી, અને આ એજ પછી પણ આટલું વ્યક્તિત્વનો નિખાર એ કેવી રીતે આવ્યું? બાપુનું રૂટીન શું? જે પૂજા વિધિની વાત કરે ને કે સવારે ઉઠીને બાપુ પણ પૂજા કરે ખરા, વહેલા સવારે ઉઠીને બાપુ પૂજા કરે ખરા, કે પછી સાંજે ઘરે દીવો અગરબત્તી કરે ખરા, આ બધું કરો ખરા તમે? વાહ, બહુ અંગત સવાલ પૂછી લીધો. સૌથી પહેલા તો તમે બેટા મારી એજ પૂછી. સાચું તો એ છે કે માત્ર 35 વર્ષનો છું હું, માત્ર 35 વર્ષનો છું, 35 વર્ષના અનુભવ સાથે. વાહ 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 વાહ, માત્ર 35 વર્ષનો છું, 35 વર્ષના અનુભવ સાથે. એટલે હવે સમજવા વાળા સમજી લેશે હું કેટલા વર્ષનો છું, મારે કેટલી સમજવાની છે. એની સાથે સાથે બેટા, છેલ્લા 40 વર્ષથી છેલ્લા 40 વર્ષથી હું સવારે 3 વાગે ઉઠું છું. 3:30 થી 5:30 હું પૂજા કરું છું. એટલે 50 થી 60 વર્ષના તો બાપુ તમે છો એવી વાત. હું ના, મેં બહુ સાચવી તોય 70નો થઈ ગયો. મેં બહુ સાચવી તોય 70નો થઈ ગયો. એટલે કહું છું કે હું માત્ર 35 વર્ષનો છું, પણ 35 વર્ષના અનુભવ સાથેનો. વાહ બાપુ વાહ. તો છેલ્લા 40 વર્ષથી હું સવારે 3 વાગે ઉઠું છું, 3:30 થી 5 હું પૂજા કરું છું, 5:30 થી 6 ચાલવા જઉં છું, 6:30 થી 7 યોગા કરું છું, અને 7:30 વાગે ઓફિસે પહોંચી જઉં છું. પછી ઊંઘો ક્યારે? સુવાનો સમય મારો 9 વાગ્યાનો, રાત્રે 9 વાગે હું સૂઈ જઉં. 8 વાગે એટલે મને એવું યાદ નથી કે મેં 9 વાગે કોઈ દિવસ ખાધું હશે. 8 વાગે એટલે મારી થાળી પીરસાઈ જાય, 8 વાગે હું જમી લઉં,
8 થી 9 સુધી પરદેશથી આવતા લોકોના ફોનના હું જવાબો આપું. 9 હું સૂઈ જઉં એ દરમિયાન જો કોઈનો ફોન આવ્યો હોય અને હું ઊંઘમાં કદાચ મને ખબર પડે કે કોઈનો ફોન આવ્યો અને હું ઉપાડી લઉં તો જવાબ આપું. પણ એટલી માતાજીની મહેરબાની છે કે તમે 3 બોલો અને પાછો ફરી હું સૂઈ જઉં એટલે બીજી ચિંતા નથી. અને આ જે પૂજા પાઠનું જે હું કહું છું એ ઘણી વખત ઘણાને એવું થાય કે બાપુ તમે અમને પૂજા કરવાની ના પાડો છો, પણ તમને જો પ્રોપર પૂજા કરતા આવડતી હોય તો કરો. 3:30-5 કેમ? તો 3:30-5 એ બ્રહ્મમુહૂર્ત છે. માની લીધું બાપુ તમે બ્રહ્મમુહૂર્ત કીધું એટલે માની લીધું, પણ એને બ્રહ્મમુહૂર્ત કેમ કહેવાયું? તો સૂર્ય ભલે આપણને સવારે 6 દેખાય, પણ સૂર્યના કિરણો પૃથ્વી ઉપર 3:30-5 આવે છે અને એને બ્રહ્મમુહૂર્ત કહેવામાં આવે છે. માટે હું એ 3:30-5 દરમિયાન પૂજા કરું છું. હું પણ પૂજા કરું છું, હું પણ ભક્તિ કરું છું, હું પણ સામાન્ય માણસ છું, હું પણ મૂવી જોવા જાઉં છું, હું પણ ડ્રામા જોવા જાઉં છું. પણ વાત એવી છે કે મેં જીવનમાં નક્કી કર્યું છે કે લોકોના સારામાં નિમિત્ત બનવું અને ભગવાન તમારે મને બનાવવો જ પડશે એટલે બનાવે છે. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. બાપુ સ્વર્ગ, 305 ચિત્રરથ કોમ્પ્લેક્સ, નિયર હોટેલ પ્રેસિડેન્ટ, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ. મોબાઈલ 9898988868. ઈમેલ ggbapu@yahoo.com.